કેમ છો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે તે જોતા હતા તેમાં આજે આગળ વધીએ આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર જોશું 4.21 24 અને 25 તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21 રકમમાં શું કીધું છે જો અચળ કદ એટલે કે આ રિએક્શન છે એનું કદ કેવું છે અચળ એટલે કે ફિક્સ હશે પ્રથમ ક્રમની SO2CO2Cl2 ની વિઘટન પ્રક્રિયા આપેલી છે તમને રકમમાં કઈ પણ દીધેલું છે કે પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે SO2Cl2 એનું વિઘટન થાય સલ્ફર ડાયોક્સાઇડ અને Cl2 વાયુ છૂટો પડે તો આ પ્રક્રિયા દરમિયાન મેં અહીં આપણને નીચે માહિતી આપેલી છે તો આ પ્રકારની કંઈક માહિતી પહેલો પ્રયોગ છે બીજો પ્રયોગ અને તે દરમિયાન જે દબાણ હોય તે બધી આપણને અહીંયા શું આપી દીધેલી છે માહિતી આપી દીધેલી છે તો જુઓ તો જ્યારે પ્રયોગ નંબર 1 ક્યારની વાત છે તો કે સમય છે 0 સેકન્ડ છે સમય કેટલો લીધો 0 સેકન્ડ નો છે ત્યારે આ પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.5 કેટી પછી શું થયું બીજો અવલોકન એને જોયું તો 100 સેકન્ડ પછીની એને વાત કરી તો કેટલું છે દબાણ જો તો 0.6 કેટી તો જો કુલ દબાણ 0.65 એટીએમ હોય જો કુલ દબાણ 0.65 એટીએમ હોય તો પ્રક્રિયાનો વેગ શું ગણવાનું છે પ્રક્રિયાનો વેગ ગણવાનો ગણી નાખીએ જો પહેલા આપણે રિએક્શન લખી નાખીએ પ્રક્રિયા શું આપેલી છે SO2Cl2 નું વિઘટન થાય છે તો લખીએ જો પ્રક્રિયા છે SO2Cl2 આ પ્રક્રિયા છે એનું વિઘટન થાય સલ્ફર ડાયોક્સાઇડ અને Cl2 ની પચમણે છે પહેલા પ્રયોગ પ્રમાણે જોઈએ અથવા તો તમને ખ્યાલ છે તો આ પ્રક્રિયા માટે જ્યારે આપણે ટી બરાબર 0 સેકન્ડ ની વાત કરશું જો પ્રારંભિક સમય છે ત્યારે SO2Cl2 એનું દબાણ આપણે ધારી લઈએ P0 કેટલું છે P0 નિપજના દબાણ તો કાંઈ અહીંયા હોવાના જ નથી હવે તો તમને ખ્યાલ આવી ગયો કે સમય કેટલો આવ્યો ટી બરાબર 0 સમયની વાત કરીએ ત્યારે માત્ર પ્રક્રિયક જ હોય નિપજ કઈ બનેલા હોતા નથી હવે આગળ વધીએ તો બીજું શું છે સમય કેટલો છે 100 સેકન્ડ T = 100 સેકન્ડ હવે તમે સંતુલન વાળો ચેપ્ટર ભણી ગયા છો કે પ્રક્રિયામાં શું થાય ધીરે ધીરે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય નિપજની સાંદ્રતા વધતી જાય એટલે કે 0 સેકન્ડ થી આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરી હતી અને ક્યાં પહોંચી તો કે 100મી સેકન્ડે પહોંચી એટલે કે સમય થોડો વધ્યો સાથે સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે જો પ્રક્રિયકની સાંદ્રતા આધી કેટલી P0 ઘટીને માનો કે -1 જેટલી ઘટે તો સામે નિપજની સાંદ્રતા કેટલી વધે તો કે +1 જેટલી વધે કારણ કે જો બધાને એક એક મોલ જ છે એટલે એક જ લખવાના તો આટલી બાબત પહેલા તમને ક્લિયર હોવી જોઈએ પછી આને શું કીધું છે જો તો 0 સેકન્ડ ની જ્યારે વાત કરીએ ત્યારે પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.5 એટીએમ તો આપણે તેને ગણતરી કરી નાખીએ છીએ ટી બરાબર 0 સેકન્ડે પ્રક્રિયાનું કુલ દબાણ કેટલું છે જોવો તો 0.5 એટીએમ અને બીજું 100 સેકન્ડ પછી પ્રક્રિયાનું કુલ દબાણ કેટલું છે T = 100 સેકન્ડ એ પ્રક્રિયાનું કુલ દબાણ કેટલું છે જોવો તો 100 સેકન્ડ પછી પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.6 તો એ લખીએ 0.6 એટીએમ હવે જો આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક સૂત્ર આપણે લખીએ છીએ આ રીતે કે K = શું થાય 2.303 T * log હવે અહીંયા તમે જોશો કે બધા જ જે ઘટકો છે ગેસિયસ ફોર્મમાં છે એટલે આપણે જે સાંદ્રતા છે બરોબર એ મોલારિટી એકમમાં નહીં મૂકીએ પણ દબાણના સ્વરૂપમાં આપણે લઈએ છીએ એટલે પ્રેશરને આપણે કેમાં માપીએ એટીએમમાં તો અંશમાં આપણે જે દબાણ લેશું એ પ્રારંભિક દબાણ આવશે તેની હું સંજ્ઞા લખું છું P(i) જો i એટલે શું બોલાય ઇનિશિયલ એટલે કે પ્રારંભિક દબાણ અને છેદમાં આવશે પ્રક્રિયાનું અંતિમ દબાણ તો P(f) એટલે કે i નું
ફાઈનલ દબાણ છે બરોબર હવે p ઓફ i અને p ઓફ f મેળવી લો સમય કેટલો છે t 0 થી 100 એટલે સમય તો મળી જશે k ની વેલ્યુ તમને ખ્યાલ આવી જશે જો પ્રક્રિયાનું પ્રારંભિક દબાણ કેટલું છે જો પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ત્યારે પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.5 એટલે તો તમે એમ કહી શકો કે આ જે દબાણ છે એ SO2 CO2 નો જ હોય કારણ કે નિપજ તો કાઈ હોતા જ નથી તો પ્રક્રિયા જ્યારે 0 સેકન્ડે હોય ત્યારે જે પ્રક્રિયાનું કુલ દબાણ હોય એ કોનું હોય તો કે SO2 CO2 તો આપણે લખીએ જો પ્રારંભિક દબાણ P ઓફ i બરાબર શું થશે પ્રક્રિયાનું પ્રારંભિક દબાણ કેટલું થશે જો તો t 0 સેકન્ડે પ્રારંભિક દબાણ કેટલું છે p ઓફ 0 બરાબર હવે જો તો p ઓફ 0 ની વેલ્યુ શું આવે પ્રારંભિક દબાણ કેટલું આવે રિએક્શનનું ટોટલ દબાણ તમે ગણો તો p 0 0 0 આ ત્રણે ત્રણનો સરવાળો કરો એટલે કુલ દબાણ કેટલું થાય પ્રારંભિક 0.5 તો આની વેલ્યુ આપણને કેટલી મળેલી છે 0.5 બરાબર p 0 ની વેલ્યુ કેટલી અહીંયા લખશું આપણે 0.5 તો આ સામાન્ય મળી બીજું આપણે જોશું અંતિમ દબાણ એને આપણે શું કહીએ p ઓફ i હવે જો તો અંતિમ દબાણ મેળવીએ તો અંતિમ દબાણ કેટલું છે p 0 માઈનસ h આપણે તો પ્રક્રિયકની જ વાત કરવાની છે નિપજની કઈ વાત કરતા નથી તો જો તો t 100 સેકન્ડની જ્યારે વાત કરીએ t 100 સેકન્ડ કુલ દબાણ કેટલું થાય કુલ દબાણ ટોટલ પ્રેશર બરાબર શું લખાય તો કે SO2 CO2 નું દબાણ p 0 માઈનસ h પ્લસ નિપજનું દબાણ h પ્લસ અહીંયા નિપજનું દબાણ h અહીંયાથી x x તો કેન્સલ થશે તો જો તો ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થાય p 0 પ્લસ h તો x ની વેલ્યુ શું થાય જો તો x ને સૂત્રમાં કરતા બનાવો તો ટોટલ પ્રેશર માંથી શું થાય p 0 બાદ હવે જો તો 100 સેકન્ડ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કુલ દબાણ કેટલું છે 100 સેકન્ડ 0.6 તો અહીંયા 0.6 આપણે વેલ્યુ મૂકી શકીએ તો જોઈએ જો x ની વેલ્યુ આપણે મૂકી દેશું તો 100 સેકન્ડ પછી SO2 CO2 નું અંતિમ દબાણ કેટલું થાય જો અંતિમ દબાણ કેટલું થશે 100 સેકન્ડ પછી p ઓફ 5 કોના માટેની વાત છે પ્રક્રિયક માટે કેટલું થાય p 0 માઈનસ h x ની વેલ્યુ તમને મળી ગઈ મૂકી દો p 0 માઈનસ x x ની વેલ્યુ કેટલી થાય ટોટલ પ્રેશર માઈનસ p 0 તો જો માઈનસ અહીંયા છે અંદર પણ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થશે અહીં શું થઈ જાય પ્લસ તો જો તો p 0 પ્લસ p 0 એટલે 2p 0 માઈનસ ટોટલ પ્રેશર આપણને કયું મળશે ફાઈનલ પ્રેશર મળશે આમાં તમારે કિંમત મૂકવી હોય તો મૂકી પણ જો ફાઈનલ પ્રેશર ની કિંમત એ આપણે લખી દીધી p ઓફ ફાઈનલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ p 0 2 ઇન્ટુ p 0 p 0 ની વેલ્યુ કેટલી જો તો p 0 ની વેલ્યુ 0.5 માઈનસ ટોટલ પ્રેશર કેટલું છે p વખત 100 સેકન્ડ માટે જો તો 100 સેકન્ડ પછી પ્રક્રિયાનું કુલ દબાણ છે 0.6 એટલે શું આવશે 0.6 2 ગુણ્યા 0.5 એટલે કે આ શું છે 2.5 એટલે 1 આવશે 2 ના અડધા બરાબર એટલે અહીં શું આવશે 1 માઇનસ 0.6 તો ફાઇનલ પ્રેશર કેટલું થાય તો કે 1 માંથી 0.6 જાય એટલે 0.4 તો જો બે વેલ્યુ આપણી પાસે આવી ગઈ આ સૂત્રમાં ખાલી મૂકવાની જ રહી બરાબર પહેલી વેલ્યુ કઈ છે જો તો પ્રારંભિક દબાણ p 0 0.5 અને અંતિમ દબાણ કેટલું છે 0.6 અને ત્યારની વાત છે t બરાબર શું લેશું 100 સેકન્ડ પછીની વાત છે t બરાબર કેટલું લેશું 100 સેકન્ડ બરાબર તો આ સૂત્રમાં કિંમત મૂકતા જઈએ જો તો k is equal to શું થાય 2.303 છેદમાં t t કેટલું છે ભાઈ 100 સેકન્ડ ની વાત છે ઇન્ટુ log પ્રારંભિક દબાણ કેટલું p ઓફ i p 0 જેટલું કેટલું હોય 0.5 ભાગ્યા અંતિમ દબાણ p ઓફ f કેટલું છે 0.4 આનો લોગ તમારે લેવાનું 0.5 ભાગ્યા 0.4 લખો અથવા 5 ના છેદમાં 4 લખો બંને સેમ જ થાય કારણ કે અંશમાંથી તમે જમણી બાજુ એક છેદ પોઈન્ટ ખસેડો છેદમાંથી ખસેડો એટલે કઈ કિંમતમાં ફેર પડે નહીં શું લખાય 5 ના છેદમાં 4 પણ તમે લખી શકો તો જો
આનો સાદો રૂપ આપીએ આન્સર શું આવે જો તેનો લોગ પણ તમે કાઢી નાખજો હું એસે તો આન્સર લખું 2.303 છેદમાં 100 અહીંયા સમય જે સેકન્ડમાં શું કરવાનો 5 ભાગ્યા 4 કરજો જે આન્સર આવે એનો લોગ તમારે જાતે મેળવવાનો આન્સર આવે 0.0691 0.0691 તો જો આના ઉપરથી આપણે 2 અચળાંક k ની કિંમત મળી જશે 2 અચળાંક k ની કિંમત થાય 2.23 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત શું આવશે 10 ની માઈનસ 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આ માટે જો છેદમાં સેકન્ડ હતો ઉપર જેટલે શું થાય સેકન્ડ ઇન્વર્સ એટલે આપણને પહેલા આ જે પ્રક્રિયા છે એનો 2 અચળાંક k મળી ગયો શું મળી ગયો 2 અચળાંક k બરોબર અહીંયા સુધી હું તમને પહેલા ખ્યાલ આવી જશે આપણને અહીંયા ક્વેશ્ચનમાં પૂછેલો છે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય પ્રક્રિયાનો વેગ r k પ્રક્રિયકની સાંદ્રતા યાદ આવે તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના કઈ ઘાતાંકના સમપ્રમાણમાં હોય પણ અહીંયા તમને કહી દીધું છે કે પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે પાણી પર કેટલી ઘાત આવવાની છે એક ઘાત આવવાની છે અહીંયા નો લખો તો પણ ચાલશે k ની વેલ્યુ તમને મળી ગઈ છે બરોબર k ની વેલ્યુ તમને મળી ગઈ છે પ્રક્રિયકની સાંદ્રતા મેળવવાની છે અહીંયા સાંદ્રતા આપણે કેમાં લઈએ છીએ અહીંયા સાંદ્રતા નથી દબાણ છે એટલે એટીએમ માં લેશું અહીંયા રકમ આ જો તમને કીધું છે કુલ દબાણ કેટલું આવ્યું 0.65 એટીએમ આવેલું છે કેટલું છે 0.65 એટીએમ તો પ્રક્રિયકની જે વેગ હોય પ્રક્રિયાનો વેગ એ કેટલો હોય આપણે મેળવશું અહીંયા સુધી હું પહેલા લખી નાખું પછી આપણે આગળ વધીએ છીએ બધી ત્યારની વાત છે તો 100 સેકન્ડ પછીની વાત છે બીજો પ્રયોગ છે 100 સેકન્ડ પછી થયેલો પણ એણે કીધું કે અહીંયા 0.6 ની જગ્યાએ દબાણનું ચેન્જ કરું છું કુલ દબાણ જો 0.65 કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ શું થાય તો જો પ્રક્રિયાનો વેગ એનું સૂત્ર પહેલા લખ્યું રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા પ્રથમ ક્રમની છે એટલે અહીંયા હું એક ઘાત લખતો નથી કે ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું બીજું તમને અહીંયા શું આપી દીધું છે ટોટલ પ્રેશર આપી દીધું કુલ દબાણ કેટલું છે 0.65 એટીએમ કેટલું આપી દીધું 0.65 એટીએમ તો જુઓ તો SO2 Cl2 છે એનું 100 સેકન્ડ પછીનું દબાણ કેટલું છે જુઓ તો P0 - X તો આપણે લખીએ જો SO2 Cl2 એનું દબાણ કેટલું તો કે P0 - X તો આપણે x ની કિંમત પણ મૂકી દઈએ જો x ની કિંમત આપણી પાસે કેટલી આવી ટોટલ પ્રેશર માઇનસ P0 બરોબર આ રીતે આવશે તો શું થાય જુઓ તો એક કામ કરો અહીંયાથી હું કાઉન્ટ છૂટો પણ પાડી દઉં એટલે અહીંયા શું આવે પ્લસ આવે P0 પ્લસ P0 2P0 માઇનસ ટોટલ પ્રેશર P0 ની વેલ્યુ આપણી પાસે છે જો P0 ની વેલ્યુ કેટલી આપણે લેતા 0.5 હતી ને આ વેલ્યુ કઈ છે તો કે પ્રારંભિક દબાણ છે P0 તો મૂકી દઈએ છો 2 × P0 P0 કેટલા આવે 0.5 માઇનસ ટોટલ પ્રેશર હવે તમારે અહીંયા ચેન્જ કરવાનું છે કેટલું છે 0.65 કેટલું છે 0.65 તો આનું સાદું રૂપ આપીએ આપણે જો આન્સર શું આવે પેલા 0.4 આવતું હતું એને જગ્યાએ થોડો ચેન્જ થઈ જશે તો સાદું રૂપ આપેલું છે 2 × 0.5 એ શું આવે 1 - 0.5 અહીંયા 60 હતું 0.6 અથવા 60 બોલો છે 0.4 આવે અહીં શું થઈ જાય 0.35 થઈ જાય 5 ઘટશે આ તમને શું મળી ગયું SO2Cl2 નું દબાણ રકમમાં મૂકી દઈએ જો અહીંયા સૂત્રમાં k ની વેલ્યુ શું છે 2.23 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા SO2Cl2 નું દબાણ 0.35 બરાબર એટીએમ માં આવશે ગુણાકાર કરો તો શું આન્સર આવે ગુણાકાર કરો 2.23 ગુણ્યા 0.35 0.78 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત અહીંયા જો કેમ હોય તો કેમ આ તો સેકન્ડ ઇન્વર્સ અહીંયા સેકન્ડ ઇન્વર્સ આવશે
यहाँ प्रेशर क्या मार रहा है तो कि एटीएम है तो ये कम सोच दीजिए एटीएम इनटू सेकेंड इन्वर्स तो आंसर थी कि जहाँ आप प्रक्रिया में कुल दबान 0.65 एटीएम करवा मार रहे तेरा प्रक्रिया में वेग कितना होता है 0.78 गुना 10^-3 का अथवा आगे के लोगों 7.8 गुना 10^-4 का एटीएम इनटू सेकेंड इनवर्स पॉइंट ने मैं जमणी बाजू पर सेट दी थी बराबर એટલે 7.8 गुना 10^-4 का एटीएम इनटू सेकेंड इनवर्स का दाखलो आईपी से तो सरखी रीते તમે આને ધ્યાનથી સમજો અને એકથી બે વાર તમારે પડાવો હવે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21 કમ્પ્લીટ છે 4.24 જોઈએ જો આની વચ્ચેના જે દાખલા છે તે સક્રિયકરણ ઊર્જા વાળા છે જે તમારે અત્યારે કરવાના નથી સિલેબસમાંથી કટ થયેલા છે હવે જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.24 એક પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયક કે એમાંથી નિપજ બને સારી તેના માટે માં વેગ અચળાંક આપી દીધો છે જો k ની વેલ્યુ કેટલી છે 2·10^-2 સેકન્ડ ઇન્વર્સ છે જો a ની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ/લિટર ઇન્વર્સ હોય તો 100 સેકન્ડ પછી a ની શેષ સાંદ્રતા ગણો આ રકમમાં શું કીધું છે એક પ્રક્રિયા આપી દીધી છે પ્રક્રિયક a એમાંથી નિપજ બને અને તેના માટે માં વેગ અચળાંક આપી દીધેલો છે આ પ્રક્રિયક a તેની પ્રારંભિક સાંદ્રતા છે 1 મોલ/લિટર ઇન્વર્સ તો પ્રક્રિયા જ્યારે 100 સેકન્ડ પછી બરોબર શરૂઆતમાં માનો કે 0 સેકન્ડ તો રિએક્શન છે 100 સેકન્ડ સુધી પહોંચે બરોબર એટલો સમયગાળો સુધી પહોંચે પછી પ્રક્રિયક a ની જે સાંદ્રતા વધે કેટલી હોય તમને એ તો ખબર પડી જશે તો શરૂઆતની સાંદ્રતા 1 મોલ/લિટર ઇન્વર્સ છે 100 સેકન્ડ પછી કેટલી હોવાની આન્સર 1 કરતા ઓછો જ આવે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો છે ઘટાડો થવાનો છે તો પહેલા આપણે રિએક્શન લખીએ તો રિએક્શન કઈ કારણની છે પ્રક્રિયક કે એમાંથી શું બને છે નિપજ તો પ્રક્રિયકની સાંદ્રતા t = 0 સમયની વાત કરીએ બરોબર t = 0 સમયે જે સાંદ્રતા હોય તેને આપણે કેવી સાંદ્રતા કહીએ પ્રારંભિક સાંદ્રતા r0 એની વેલ્યુ તમને આપી પણ દીધી છે જો પ્રારંભિક સાંદ્રતા કેટલી છે 1 મોલ/લિટર ઇન્વર્સ r0 ની વેલ્યુ ખબર પણ છે 1 મોલ/લિટર ઇન્વર્સ નિપજ સાથે આપણે કઈ લેવા દેવા નથી હવે શું થાય તો કે પ્રક્રિયા ને 100 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે એટલે કે 0 સેકન્ડ થી સ્ટાર્ટ થઈ ને 100 સેકન્ડ તો જો અંતિમ સાંદ્રતા કેટલી છે r ઓફ t જેટલી હોય પ્રારંભિક સાંદ્રતા r0 હોય તો અંતિમ સાંદ્રતા કેટલી હોય r ઓફ t જેટલી એ કેટલી આવશે તો કે જે પ્રારંભિક સાંદ્રતા છે એના કરતા તો ઓછી લેવાની છે એ કેટલી આવશે એ તમારે મેળવવાની છે શું કીધું છે તો કે 100 સેકન્ડ પછી પ્રક્રિયક એ તેની અંતિમ સાંદ્રતા કેટલી હોય એ આપણે મેળવવાની છે તો અહીંયા લખવું પડશે જો t = 0 સેકન્ડે પ્રક્રિયક એ ની પ્રારંભિક સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા કેટલી હોય r0 એની વેલ્યુ કેટલી 1 અને પ્રક્રિયા 100 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે તો કે પ્રક્રિયક a ની અંતિમ સાંદ્રતા r ઓફ t કેટલી છે આપણને ખબર નથી એ મેળવવાની છે મેળવી લેશું જો આ રિએક્શન છે એ પ્રથમ ક્રમની છે ખબર પડી જશે જો વેગ અચળાંક k ની કિંમત છે સેકન્ડ ઇન્વર્સમાં આપેલી એનો અર્થ છે કે આ રિએક્શન છે પ્રથમ ક્રમની હોય તમને જો પ્રથમ ક્રમ શૂન્ય ક્રમ અને દ્વિતીય ક્રમ એના માટે વેગ અચળાંક k એના એકમો ખાસ યાદ હોવા જોઈએ એમસીક્યુ માં પૂછાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શું હોય બરોબર એટલે ઘણીવાર તમને રકમમાં પ્રથમ ક્રમની દ્વિતીય ક્રમની શૂન્ય ક્રમની એવું કંઈ આપશે નહીં ખાલી તમને વેગ અચળાંકની કિંમત આપે એમાં તમારે સમજી લેવાનું કે વેગ અચળાંકનો એકમ શું છે એના આગળ ખબર પડી જવી જોઈએ તો અહીંયા વેગ અચળાંકનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ એનો અર્થ એવો છે કે આ જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તમને ખબર છે 2.303 / t ln
प्रारंभिक सांद्रता छेद में गया अंतिम सांद्रता समय तुम्हारी पास है k ની વેલ્યુ પણ તમારી પાસે છે પ્રારંભિક સાંદ્રતાની વેલ્યુ પણ તમારી પાસે છે rt મેળવવાનું છે બરોબર અહીં આપણો પ્રશ્ન છે તો મેળવી લઈએ છે એક કામ કરીએ છે આ ગુણાકારમાં છે આ પદ છે એને આપણે અલગ રાખીએ આ પદને બરાબર ની આ સાઈડ લઈ જઈએ તો શું થાય તો t છે એના ગુણાકારમાં આવશે એટલે શું થાય k * t આ 2 પર 303 છે એના છેદમાં લઈએ बराबर बराबर શું આવશે log r0 upon r હવે જો આ જમણી બાજુ ઉપર છે અને ડાબી બાજુ log r0 upon r t એને બીજી રીતે લખો તો આ રીતે લખી શકાય log r0 minus log r t આ રીતે લખાય જો log x upon y હોય તો શું લખાય log x minus log y અહીં ભાગાકાર છે એટલે શું કર્યું log r0 minus log rt બરાબર k ની વેલ્યુ કેટલી છે જો રકમમાં k ની વેલ્યુ આપી દીધી છે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત સેકન્ડ ઇનવર્સ ઇનટુ t સમય કેટલો છે 100 સેકન્ડ પછીની વાત કરી છે 100 સેકન્ડ પછી સાંદ્રતા કેટલી હોય તો t ની વેલ્યુ છેદમાં શું આવશે 2.303 r0 ની વેલ્યુ કેટલી છે જો તો r0 ની વેલ્યુ એક તો log 1 माइनस लॉग आर टी आ साइड નું બધું નોંધ રાખજો અહીંયા હું લખતો નથી લોગ 1 ની વેલ્યુ કેટલી થાય ભાઈ 0 લોગ 1 ની કિંમત કેટલી થાય 0 તો અહીંયા વધે શું માઈનસ લોગ આર ટી ઇઝ ઇક્વલ ટુ આનો સાદરૂપ આપી આનો સાદરૂપ આપો આન્સર શું આવે છે જો તેનો આન્સર આવશે 0.6684 0.6684 એક કામ કરો માઈનસ ને બરાબર ની આ સાઈડ લીધા માઈનસ અહીંયાથી કાઢી નાખો અહીંયા આવી જાય મારે જોઈએ છે શું ભાઈ RT ની કિંમત 100 સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા શું હોય તો હું શું કરું તો કે ડાબી બાજુથી હું લોગ કાઢી નાખું તો જ RT મળે અહીંયાથી તમે લોગ કાઢશો એટલે જમણી બાજુ શું લખવું પડે NT log લખવો પડે તો અહીં લખી નાખ્યા તો NT log માઈનસ 0.6684 હવે તો એન્ટીલોક મેળવતા તમને આવડવા જોઈએ ઋણ કિંમત છે ઋણ કિંમતના એન્ટીલોક મળતા નથી તો પહેલા એને ધનમાં ફેરવવી પડે તો આપણે પહેલા એને ધનમાં ફેરવી નાખીએ બરોબર તમને આવડે છે છતાં આપણે અહીંયા એકવાર જોઈએ છો શું કરવાનું આ સાઈડની ગણતરી છે બરોબર આ બધી સાઈડમાં દર્શાવવાની છે આ મેળવો છે એની ગણતરી કરો જો લોગ આ એન્ટીલોક माइनस 0.6684 तो पहला तो શું કરશું માઈનસ ના લોગ મળતા નથી તો આને આપણે પહેલા ધનમાં ફેરવવી પડે તો આના બે અલગ અલગ ભાગ પાડી દઈએ પોઈન્ટ ની આગળનો ભાગ માઈનસ 0 અને પોઈન્ટ ની પાછળનો ભાગ 0.6684 એ કાઈ નો એટલે 0 તો એક કામ કરીએ આને માઈનસ પ્લસ માઈનસ 1 કરીએ આને શું કરીએ પ્લસ ઉમેરીએ તો જોવો તો એકવાર માઇનસ 1 કર્યું એકવાર પ્લસ 1 કર્યું એટલે આપણે કંઈ કર્યું નથી બરોબર ખાલી એકવાર માઇનસ 1 કર્યા એકવાર પ્લસ 1 કર્યા છે તો 0 માઇનસ 0 માઇનસ 1 બરોબર શું થાય ઓછે ઓછે વધતા 1 થઈ જશે બરોબર આની કંઈ જરૂર નથી છતાં આપણે લખીએ છીએ તો માઇનસ 1 થશે નિશાની તો રહેવાની છે 1 માંથી માઇનસ 0.6684 કરો જો તો આન્સર શું આવે 0.13 શું 0.1300 તો જો તો પોઝિટિવ વેલ્યુ મળે છે હવે શું કરશો ભાઈ તો કે એન્ટી લોગ માં 0.13 નું 1 માં ડિફરન્સ માં જોશો અને 6 માં મેઇન ડિફરન્સ માં જોશો તો એન્ટી લોગ ટેબલ તમારે કાઢવાનું પહેલા 13 ની લાઈન જોવાની પોઈન્ટ 13 ની એનું 1 માં જોવાનું તો જો તો પોઈન્ટ 13 નું તમે 1 માં જોશો શું આન્સર આવે પોઈન્ટ 13 15 શું આવે પોઈન્ટ 13 15 અને એમાં શું કરશો તો કે 6 નો ડિફરન્સ હશે એમાં ઉમેરી દેશો તો 6 નો જે મેઇન ડિફરન્સ આવે છે એ કેટલો આવે છે 2 કેટલાનો આવશે 2 અહીંયા 13 નું તમે 1 માં જોવો છો આન્સર આવે છે 13 ભાવ શું આવે છે 13 ભાવ આનો સરવાળો કરો તો 0.13 54 થશે તો જો તો 0.13 54 આપણો આન્સર આવે અહીંયા પાછા આવી આપણે જો 0 આ પોઈન્ટ ની આગળ શું છે 0 એનો અર્થ એવો થાય કે આના છેદમાં
શું મૂકવાનો આવે 1 ની ઉપર 0 ઘાત એમ આન્સર તો 1000 તો આમાં કઈ બીજું કઈ આવવાનું નથી 1 2 3 કેવું હોય તો 2 હોય તો અહીં છેદમાં 100 મૂકવા પડે 3 હોય તો અહીં છેદમાં 1000 મૂકવા પડે પણ અહીંયા 0 છે એટલે આને છેદમાં 1 જ મૂકવાનો કોઈના છેદમાં 1 મૂકો એટલે એનો એ જ આન્સર લેવાનો એટલે આન્સર શું થઈ ગયો જુઓ તો 0.1354 તો મૂકી દઈએ જો આ ગણતરી 60 ની છે બરોબર તો r ઓફ t એટલે કે 100 સેકન્ડ પછીની સાંદ્રતા વધશે 0.1354 સાંદ્રતા કેમ આપેલી છે મોલ ઇનટુ લીટર ઇનવર્સ તો જો તમને ખ્યાલ આવશે પ્રક્રિયક એ કે જ્યારે જે પ્રક્રિયા શરૂ નહોતી થઈ એટલે કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી 1 મોલ ઇનટુ લીટર ઇનવર્સ પછી પ્રક્રિયા શરૂ થઈ અને 100 સેકન્ડ જેવો સમયગાળો પૂરો થઈ એનો અર્થ એવો થાય કે પ્રક્રિયક કઈ વપરાય બરોબર પ્રક્રિયા શરૂ થઈ ધીરે ધીરે 100 સેકન્ડ સુધી પહોંચી તો પ્રક્રિયક કેટલો વપરાયો અને છેલ્લે કેટલો વધ્યો તો કેટલો વધ્યો ભાઈ પ્રક્રિયક અંતિમ સાંદ્રતા 0.1354 એટલે પહેલા 1 મોલ ઇનટુ લીટર ઇનવર્સ હતો 100 સેકન્ડ પછી પ્રક્રિયક એ કેટલો બાકી ગયો તો કે 0.1354 મોલ ઇનટુ લીટર ઇનવર્સ જેટલો બાકી રહેશે તો આ રીતે તમે આ દાખલો ગણી શકો સાવ ઈઝી કે એટલો બધો કાંઈ અઘરો નથી એકવાર તમે જોશો કે ખ્યાલ આવશે એન્ટીલોગમાં ભૂલનો કરતા ગુણના એન્ટીલોગ મળતા નથી એટલે એન્ટીલોગની તમને જે મેથડ કીધી છે એ સરખી રીતે યાદ રાખજો એટલે તમને બધામાં કામ આવશે ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.25 જોઈએ રકમમાં શું આપેલું છે જો સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે એટલે અહીંયા તમને પ્રક્રિયક આપી દીધો છે સુક્રોઝ એનું એસિડિક માધ્યમમાં બરોબર શું થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર રૂપાંતર થાય છે અને એમ પણ કહી દીધું છે કે રિએક્શન છે પ્રથમ ક્રમની છે જેનો અર્ધ આયુષ્ય સમય પણ તમને આપી દીધો છે કેટલો છે 3 કલાક છે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે એટલે કે 8 કલાક પછી સુક્રોઝ કેટલો બાકી રહ્યો હશે એ પ્રશ્ન પૂછેલો છે તો જોઈએ પહેલા આપણે પ્રક્રિયા લખી નાખે જો પ્રક્રિયક શું છે સુક્રોઝ એસિડિક મીડિયમમાં એટલે કે એસિડિક દ્રાવણમાં એટલે આપણે H+ લખશું તેનું વિઘટન થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને શું બને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને બીજું તમને અર્ધ આયુષ્ય સમય આપી દીધેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પહેલા તો તમારે શું કરાય કે અર્ધ આયુષ્ય સમય ઉપરથી વેગ અચળાંક મેળવી લેવો શું મેળવી લેવે વેગ અચળાંક તો જુઓ તો વેગ અચળાંક મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે અર્ધ આયુષ્ય સમય બરાબર શું થાય 0.693 અપોન કે તો વેગ અચળાંક મેળવી લઈએ k = શું થાય 0.693 અપોન અર્ધ આયુષ્ય સમય તો 0.693 અર્ધ આયુષ્ય સમય તમને કેટલો આપી રહ્યો 3 કલાક તો ભાગાકાર કરીએ એટલે આન્સર શું આવે તો અહીંયા એકમ લખો કલાક બરાબર એટલે કે k નો એકમ આવશે કલાક ઇન્વર્સમાં આવવાનો છે તો આન્સર આવશે 0.231 શું આવે 0.231 કલાક ઇન્વર્સ આ તમને k ની કિંમત મળી કોની કિંમત મળી k ની હવે જો આજે સુક્રોઝ છે કે 8 કલાક પછી સુક્રોઝનો કેટલો અંશ બાકી રહેશે પ્રશ્ન પૂછેલો છે તો આપણે લખીએ જો t બરાબર 0 સેકન્ડ એટલે તો 0 સેકન્ડ કેવું કઈ લખતા નથી ત્યારે સુક્રોઝ હોય તેની પ્રારંભિક સાંદ્રતા કેટલી હોય r0 અને સમય કેટલો કીધો તો કે 8 કલાક પછી સુક્રોઝ છે તેની અંતિમ સાંદ્રતા કેટલી થાય તો કે r ઓફ t જેટલી લખાય આ સુક્રોઝની પ્રારંભિક સાંદ્રતા કેટલી હોય r0 જેટલી t બરાબર એક સમય આપેલો છે 8 કલાક ત્યાં પછી કેટલી હશે r ઓફ t જેટલી આપણે સૂત્ર મૂકીએ તો પ્રથમ ક્રમ માટે મૂકે k શું થાય 2.303 છેદમાં t ઇન્ટુ log પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા તમને પૂછેલું છે 8 કલાક પછીની સાંદ્રતા 8 કલાક પછીની સાંદ્રતા અંતિમ સાંદ્રતા અને આ કેટલી હોય એ પૂછેલું છે હવે આપણે ધારી લઈએ કે પ્રારંભિક સાંદ્રતા છે 1 છે કેટલી છે 1 કારણ કે તમને પ્રારંભિક સાંદ્રતા આપેલી નથી તો જો
समय કેટલો 8 કલાક પછીની વાત કરેલી છે એકાંતરીયાને આપણે સૂત્રનો કર્તા બનાવી દીધી આ ગુણાકારમાં છે તો આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવશે આના ભાગાકારમાં આવશે તો વધે શું જુઓ તો log r0 upon rt બરાબર આને આપણે સૂત્રનો કર્તા બનાવી દીધું તો આ ગુણાકારમાં આપણું પછી આની સાથે આવે બરાબર તો k સાથે t ગુણાય એટલે k into t આ 2.303 અહીં ક્યાં આવી જાય છેદમાં આવી log r0 upon rt log r0 upon rt આપણે એનો રાખીએ log r0 upon rt બધી કિંમતો પહેલા મૂકી દઈએ તો k ની કિંમત આપણને કેટલી મળે k ની કિંમત મળે 0.231 કલાક દિવસ ગુણ્યા t કેટલા સમયની વાત છે તો કે 8 કલાકની વાત છે એકમ તો બેના ઉડી જશે તો આનો કલાક દિવસ આનો કલાક બરોબર છેદમાં શું આવે 2.303 2.303 સાદરૂપ આપ શું આન્સર આવે છે આન્સર આવશે 0.84 શું આવે 0.84 એક કામ કરીએ અહીં હું લોગ કાઢી નાખો આ સાઈડ શું આવી જાય એન્ટી લોગ આવી જાય તો લખીએ જો r0 upon rt is equal to એન્ટી લોગ 0.84 આનો એન્ટી લોગ તમે સાથે મેળવજો શું આવે છે એ હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું जीरो पॉइंट एसी जो इस एनो एंटी लोग आउट से 6.34 इटलो आउट से 6.34 आर जीरो अपॉन आर टी 6.34 हमने सुसों कुछ है कुछ है तो वो तो आठ कलाक वसी सुक्रोज ना नमो नमो केटलो अंश शेष बाकी रहे आठ कलाक वसी सुक्रोज केटलो बाकी रहे एक क्वेश्चन है તો જુઓ તો r0 ની વેલ્યુ આપણી પાસે કેટલી હતી તો અહીં લીધી હતી 1 લઈ લીધી તો જુઓ તો 1 ના છેદમાં rt rt એટલે શું છે 8 કલાક પછી સુક્રોઝ ની સાંદ્રતા છે આજ આપણે મેળવવાનું છે બરોબર બરાબર જી શું છે 6.34 આને તમે આ સાઈડ લઈ જાઓ તો આના ભાગાકારમાં તો શું વધે 8 કલાક પછી સુક્રોઝ ની સાંદ્રતા બરાબર અહીં આવી લીધી તો આના છેદમાં 1 ના છેદમાં 6.34 તો આન્સર શું આવે જો તો 1.6.34 0.1576 તો આન્સર થઈ 8 કલાક પછી 8 કલાક પછી સુક્રોઝ નો જે નમૂનો છે એનો કેટલો અંશ શેષ બચ્યો હશે તો કેટલો આવે 0.1576 તો આવે 0.1576 બરાબર ત્રણે ત્રણ ક્વેશ્ચન્સ આ વિધિ છે આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે બોર્ડમાં બરોબર એક ખાસ આ બધા ક્વેશ્ચન કરવા